નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર 2 માં વિષય વિજ્ઞાન પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે છે. ગયા પીરિયડ માં ગયા ક્લાસ માં આપણે જોઈ ગયા હતા ખોરાક અને એના સાધન સામગ્રી વિશે અને ખોરાકમાં વિવિધતાઓ, પ્રદેશ પ્રમાણે વિવિધતા, તાપમાન પ્રમાણે વિવિધતા, જુદા જુદા પ્રકારની વિવિધતાવાળા ખોરાકની આપણે ચર્ચા કરી. આજે આપણે ચર્ચા કરવાના છીએ ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. જુદા જુદા પ્રકારની ખાદ્ય સામગ્રીનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા ખોરાકમાં દિન પ્રતિદિન, અને ખાદ્ય સામગ્રી આપણને ક્યાંથી મળે છે, કઈ જગ્યાએથી મળે છે, એના કયા સ્ત્રોત છે, એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો જુદા જુદા પ્રકારની ખાદ્ય સામગ્રી આપણને મળે છે, એમાંથી બે પ્રકારના સ્ત્રોત આપણને જોવા મળે છે. એક છે વનસ્પતિ સ્ત્રોત અને બીજો છે પ્રાણી સ્ત્રોત, એટલે પ્રાણીઓનો સ્ત્રોત. તો હવે આપણે ચર્ચા કરીએ કે વનસ્પતિ સ્ત્રોતમાંથી આપણને કઈ કઈ અને કેવા પ્રકારની ખાદ્ય સામગ્રી મળે છે. તો ફળો પહેલી વાત કરીએ, ઋતુ અનુસાર ફળો આવે. શિયાળાના ફળો અલગ હોય, ચોમાસાના ફળો અલગ હોય, ઉનાળાના ફળો. અત્યારે ઉનાળો ચાલે છે, ઉનાળામાં કયું ફળ આવે? હે, ફળોનો રાજા. વાહ, કયો? કેરી. કેરી ખાવ છો ને રોજ બપોરે ભોજનમાં વાડકી ભરીને રસ પીવો છો ને? સરસ, મેં પીવું છું, પીવો જોઈએ. ફળોનો રાજા, જુદા જુદા પ્રકારના ફળો આવે, વનસ્પતિ આપણને ફળો આપે છે. ત્યારબાદ શાકભાજી, કેટલા પ્રકારના શાકભાજી આવે? કોઈ મને કહેશે કેટલા પ્રકારના શાકભાજી આવે? બટાટા, ડુંગળી, ટામેટા, લીંબુ, કોથમીર, દૂધી, પાલક, તાંદળજો, મૂળો, ગાજર, ફ્લાવર, કોબી, લીલી ડુંગળી, ગવાળફળી, ચોળાફળી, ભીંડા. હા હા, મોઢામાં પાણી આવી ગયું ને. ઘણા લોકોને અમુક શાક બહુ ભાવતા હશે, એ જ પ્રકારના શાક ખાય, બીજા શાક ના ખાય. કારેલા કડવા, ડાયાબિટીસ વાળાને સૌથી સારામાં સારા. તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય, ભગવાન કરે ના હોય, પણ જેના હોય, એક કારેલાનો જ્યુસ પીતા હશે, કારેલાનો રસ પીતા હશે. એટલા બધા શાકભાજીઓ આપણને વનસ્પતિ આપે છે કે આપણે ખાતા ખાતા ધરાઈએ, એટલા બધા શાકભાજીઓ આપણને વનસ્પતિ સ્ત્રોતમાંથી મળે છે. ત્યાર પછી આવે અનાજ. શાક તો બનાવ્યું, પણ શાકને ખાવાનું શામાં? ચમચીથી ખાવાનું એકલું શાક? એ તો શક્ય નથી. તો એના માટે આપણને વનસ્પતિ શું આપે છે? અનાજ. અનાજમાં શું હોય? ઘઉં. ઘઉંનું શું બને? રોટલી, ભાખરી. પછી આવે બાજરી, ઉનાળામાં બાજરી હોય ને, બાજરીનો રોટલો, ગરમ ગરમ ઘી લગાવીને, માખણ લગાવીને ખાવ છો ને, સરસ. ઘઉં, બાજરી, પછી જુવાર, પછી મકાઈ, પછી ચોખા. દાળ ભાત ખાવ છો ને? ભાત, એ ચોખા, ડાંગર જેને આપણે કહીએ છીએ. તો આટલા પ્રકારના અનાજ આપણને મળે છે. પછી આપણને વનસ્પતિ શું આપે છે? કઠોળ. કઠોળ કોઈ મને કહેશે કયા કયા કઠોળ હોય? યાદ છે તમને? પાંચમા ધોરણમાં આવતા હતા કઠોળ. બોલો, ચલો. ચણા, સરસ. તુવેર, અડદ, વાલ, વટાણા, પછી મગ, ચોળા, પછી બોલો બોલો, પછી છે કોઈ રહી ગયું? બોલો. સોયાબીન, સરસ. મગફળી, વાલ આવી ગયું, સરસ. એટલા પ્રકારના કઠોળ મળે છે. કઠોળ ખાવા જોઈએ. કઠોળ ખાવાથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે. આપણા શરીરમાં પ્રોટીન એ આપણો ખૂબ મહત્વનો ઘટક છે, પોષક તત્વ છે. આટલા પ્રકારના આપણને વનસ્પતિ સ્ત્રોતમાંથી ખાદ્ય સામગ્રી આપણી મળે, ફળો, શાકભાજી, અનાજ અને કેટલાક અંશે આપણે પ્રાણીઓ પર નિર્ભર છીએ. તો પ્રાણીઓ આપણને કેવા કેવા પ્રકારની ખાદ્ય સામગ્રી પૂરી પાડે છે? તો જોઈએ તો ઈંડા, ઈંડા મરઘી આપણને ઈંડા આપે છે, તેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. માંસ, ઘણા બધા પ્રાણીઓ એવા છે જેનું માંસ પણ ખાવામાં ઉપયોગી થતું હોય છે. સૌથી મહત્વની વસ્તુ દૂધ. સવારે ઉઠીએ, બ્રશ કરીએ અને શું જોઈએ? ચા, દૂધ. દૂધ જ ન હોય તો આપણી સવાર પણ સારી ન થાય. સૌથી મહત્વની વસ્તુ આપણને પ્રાણીઓ શું આપે છે? દૂધ.
દૂધ વગર જીવન શક્ય ન બને, ચાલે જ નહીં, માથું ચડી જાય ચાના. આપણને સૌથી મહત્વની વસ્તુ કઈ પડે છે? દૂધ. પછી હમણાં વાત કરીએ મરઘી, મરઘી આપણને ઈંડા પણ આપે અને માંસ પણ આપે. ત્યાર પછી માછલી, માછલી આપણને તેલ આપે, પછી પોતે પણ માંસ તરીકે ખોરાકમાં ઉપયોગી છે. પ્રાણીઓમાંથી આપણને ઈંડા, માંસ, દૂધ, મરઘી અને માછલી આટલા પ્રકારના ખાદ્ય સામગ્રી મળે છે અને જેનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ખાદ્ય સામગ્રીના બે સ્ત્રોત આપણને મળ્યા. કયા કયા? વનસ્પતિ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત. આ બંને સ્ત્રોત ઉપર મનુષ્ય એટલે કે સજીવ જીવન આધારિત છે અને આપણા તમામ પ્રકારના ખાદ્ય સામગ્રીનો આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. બરોબર. હવે આપણે આગળ એક પુસ્તકમાં તમે જોશો પેજ નંબર 2 ઉપર કોઠો આપેલો છે, ખાદ્ય સામગ્રી એના ઘટકો અને સ્ત્રોત. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી ખાદ્ય સામગ્રી આપણને આપી છે ઇડલી. કેટલા લોકોને ઇડલી ભાવે? વાહ વાહ, આટલા બધાને ઇડલી. ક્યાંનો ખોરાક છે કોઈ મન કહેશે? કયા રાજ્યનો? ઇડલી મદ્રાસ, સાઉથ ઇન્ડિયન, દક્ષિણ ગુજરાત, અરે સોરી દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં સૌથી વધુ ઇડલી ખવાય. આપણા ગુજરાતનું શું કહેવાય? દાળ ભાત. એ રોજ પડે દાળ ભાત તો હોય, રોટલી શાક દાળ ભાત. એમ તમે દક્ષિણ વાળા વિસ્તારમાં જાઓ, તેમનો મુખ્ય ખોરાક શું છે? ઇડલી. તો ઇડલી બને શામાંથી? ઇડલી બને ચોખા, અળદ દાળ, મીઠું અને પાણી. હવે આપણે દરેક ઘટકોને ચેક કરી તપાસીએ. તો ચોખા, તો ચોખા આપણને ક્યાંથી મળશે? ચોખા એટલે શું? તો ચોખા અનાજમાં આવે. તો અનાજ આપણને કોણ આપે? તો વનસ્પતિ આપે. બીજું છે અળદ દાળ. તો અળદ એટલે શું? તો અળદ આવે કઠોળમાં. કઠોળ આપણને કોણ આપે? તો કે વનસ્પતિ. વનસ્પતિ એનો સ્ત્રોત. પછી શું આવે? મીઠું. તો મીઠું કોણ આપે? મીઠાનો સ્ત્રોત કયો? મીઠું તો દરિયા કિનારે મળે, દરિયાના ખારા પાણીમાંથી. દરિયાનો મીઠું પગવે તમે ભણ્યા છો આગળના ધોરણમાં. મીઠું આપણને આપે છે દરિયો. પછી આપણે પાણી, રસોઈ બનાવવા માટે પાણી જોઈએ ને, પીવા માટે પણ પાણી જોઈએ. તો પાણી કોણ આપે? પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ. વરસાદમાંથી પાણી મળે ને, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. તો ઇડલી બનાવવા માટે ચાર ઘટકો જોઈએ, ચોખા, અડદ, મીઠું. ચારેય ઘટકો આમાંથી બે ઘટકો આપણને વનસ્પતિમાંથી મળે છે, એક દરિયામાંથી મળે છે. આગળ વાત કરીએ ચિકન કરી. ચિકન કરી ઘણા નોનવેજ ખાતા હોય છે, એને કહેવાય વેજ અને નોનવેજ. ચિકન કરી નોનવેજમાં ખોરાક છે. તો એના માટેના ઘટકો છે મરઘી, મસાલા, તેલ અથવા ઘી અને પાણી. તો મરઘી, મરઘી એ પ્રાણી છે. મરઘી ક્યાંથી આવશે? પ્રાણીમાંથી. એટલે એનો સ્ત્રોત કયો છે? પ્રાણી. જુદા જુદા પ્રકારના મસાલાઓ જે વનસ્પતિમાંથી મળે છે, આપણને વનસ્પતિ સ્ત્રોતમાંથી મળે છે. તેલ અને ઘી એ પણ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે. ઘી બનાવવું હોય તો દૂધ જોઈએ, દૂધને પછી મલાઈ બને અને મલાઈમાંથી આપણે પછી એનું ઘી બનાવીએ, એટલે પ્રાણી સ્ત્રોત આપણે લખ્યું છે. અને પાણી, પાણી માટે તો આપણને ખબર છે કે વરસાદ. ચિકન કરી માટે પણ ચાર ઘટકો જોઈએ, મરઘી, મસાલા, તેલ, ઘી અને પાણી. તેમાં પ્રાણી, વનસ્પતિ, વનસ્પતિ અને પ્રાણી અને વરસાદ, એટલા એના સ્ત્રોત થયા. ત્રીજી ખાદ્ય સામગ્રી એટલે ખાદ્ય પદાર્થ ખીર. ખોડા પડ્યા ગયો ખીર, મજા આવે ને ખીર ખાવાની. હા, કેટલા લોકો ખાધી છે? સરસ. ખીરની વાત કરી, શ્રાદ્ધ આવે જ્યારે ત્યારે આપણે ખીર બનાવતા હોઈએ છીએ અને કાગવાસ કરીને કાગડાઓને નાખતા હોઈએ છીએ. તો એ ખીરની વાત કરીએ તો ખીર દૂધમાંથી બને, દૂધ એનો ઘટક છે. પછી એમાં ચોખા હોય અને ખાંડ હોય, આમાંથી આપણને ખીર મળે.
દૂધ ક્યાંથી મળે? દૂધનો સ્ત્રોત શું થશે? પાણી, ચોખા, ચોખા અનાજમાં આવેલ વનસ્પતિમાંથી મળશે. અને ખાંડ, ખાંડ પણ શેરડી વનસ્પતિ વનસ્પતિ સ્ત્રોત તરીકે ઉપયોગી છે. તો આ થયા ખાદ્ય સામગ્રી. આવી ઘણી બધી ખાદ્ય સામગ્રી છે જે તમે રોજબરોજના જીવનમાં લો છો. અહીંયા મેં ત્રણ ઉદાહરણ તરીકે તમને આપ્યું છે, ઇડલી, ચિકન કરી અને ખીર. બીજા ત્રણ ઉદાહરણ તમારે જાતે શોધવાના અને એના ઘટકો અને એના સ્ત્રોત તમારે હોમવર્કમાં લખવાના અને પછી મને બતાવવાના અથવા મને વોટ્સઅપ પર મોકલવાના. ત્રણ મેં લખ્યા છે, બીજા ત્રણ તમારે શોધી અને આ રીતે પાછળ ચાર, પાંચ અને છ ફોટો બનાવીને લખવાના અને પછી મને મોકલજો. હું ચેક કરીશ કે તમે કેટલું તમને આવડ્યું છે. ધ્યાનમાં આવ્યું આપણે બે ટોપિકની ચર્ચા કરી, ખાદ્ય સામગ્રી, ખાદ્ય સામગ્રી અને સ્ત્રોત. બે સ્ત્રોત છે, વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિમાં ફળો, શાકભાજી, અનાજ, કઠોળ. પ્રાણીમાં ઈંડા, માંસ, દૂધ, મરઘી અને ત્રણ ખાદ્ય સામગ્રી જોઈ, એના ઘટકો જોયા અને એના સ્ત્રોતો જોયા. આશા રાખું છું આટલું ધ્યાનમાં આવી ગયું છે. થેન્ક યુ.